ભાભર પંથકમાં લૂંટ અને સ્નેચિંગના બનાવો વારંવાર બની રહ્યા છે, ત્યારે ભાભરમાં લૂંટને અંજામ આપતી ચોર ટોળકીઓના ત્રાસથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. તેવામાં ભાભરના એક યુવક લૂંટાયો હોવાની વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાભરના ભીમબોરડી ગામનો એક યુવક કોઈ કામકાજ માટે ભાભરની બજારમાં આવેલ હોય તે દરમિયાન એક અજાણ્યા ઈસમ તેના સંપર્કમાં આવીને તેની વાતોમાં ફેરવ્યો હતો અને ભાભરની ભર બજારમાં થોડા દિવસે યુવકને ભોળવીને તેના કાનની અંદાજે 29,000 રૂપિયાની સોનાની કડીઓ કોઈ અજાણ્યો હિસમ લઈને ફરાર થઈ ગયો હતો. જો કે આ ઘટના ભાભરની લાઠી બજારમાં બની હતી અને લાઠી બજાર એ દિવસ દરમિયાન લોકોથી ભરચક હોય છે અને આ યુવક ભાભરની લાઠી બજારમાં ખરીદી માટે આવ્યો હતો. સોનાની કડીઓ લૂંટાતા આ યુવકે જણાવ્યું હતું કે જે અજાણ્યા ઈસમની વાતોમાં તે આવ્યો હતો તેણે મને બેભાન કર્યો હતો અને હું ભાનમાં આવ્યો ત્યારે મને બનાવની જાણ થઈ હતી. સોનાની કડીઓ લૂંટાતા આ યુવકે ભાભર પોલીસને જાણ કરી હતી અને ભાભરના જે વિસ્તારમાં લૂંટ થઈ હતી તે વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ કરતાં તે યુવક નજરે પડ્યો હતો. અત્રે મહત્વનું છે કે ભાભર શહેરમાં પોલીસ તંત્રની ઢીલી નીતિના કારણે ચોર ટોળકીઓ સક્રિય બની છે, તેમજ હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને તહેવારો હોવાથી આજુબાજુના ગામડાઓમાંથી લોકો ખરીદી માટે આવતા હોય છે, તેથી બજારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવે તેવી લોકોની માંગ છે. વચમાં મને એક ભાઈ મળ્યો, એ ભાઈએ મને પૂછ્યો મને કે મારે રાધનપુર જવું છે, તો મેં ભાઈને કીધું કે તું પાસે જા અને હાઈવે સાધન ભરાય છે ત્યાંથી ગાડીમાં ચડી જવી. તો પછી હું પછી હું મટીરિયલ લેવા ગયો તો પાછા એ ભાઈ ખબર નથી, પણ પાછા હું વળતો થયો તો એ ભાઈ મારી સાથે કેવી રીતે આવી મને ખબર ના રહી, મને કાંઈક શૂંગાડી દીધું એવું ખબર ના રહી. પછી ભાઈ હારે મેં મેળવ્યો, પછી ભાઈ મારી મરચી રહીને જતા રહ્યા. પછી અમે પોલીસ મારા અહીંથી દુકાન આવીને ઘરે ગયો, ઘરે ગઈને બે કલાક જેવા સૂઈ ગયો તો પછી હું ભાનમાં આવ્યો હતો તો પછી તરત ગભરાયા મારા દાદાને જાણ કરી કે મારા મરચી જોઈને રોગ જતો રહ્યો છે. કેટલા માણસ હતા? માણસ બે હતા. એ દરજી કામને કોકડી લેવા જો એ પાછો જો એટલે વળતો મળ્યો, એટલે ભાઈએ કીધું છે કે મારે રાધનપુર જવું છે તો મને રસ્તો બતાવે. ભાઈએ કીધો છોકરો મારે પેલી રસ્તે હેડ્યો હતા, પણ પાછળ મને શો કર્યો એ મને ભાન નથી, હું એના પાછળ રહી લેજો. આઠની મરચી હતી એ છોકરાના કામમાં આગળ જઈને ચઢાવીને કાઢીએ, ખાલી છોકરાએ જઈ નથી. પોલીસ ફરિયાદ કરી, પોલીસમાં જાણ કરી.